आणंद जिल्लामां इकोकारना साइलेंसर चोरीना बनावो अनेकवार प्रकाशमां आवेला छे। जे अंतर्गत जिल्ला पोलीसे गुनो नोंधीने तपास हाथ धरी हती। आ दरमियान जुदा जुदा शहर गामोमां गरफोड चोरी करती चिखलीगर गेंगना त्रण आरोपी झड़पाया हता, ज्यारे साइलेंसर चोरीमां एक आरोपी अने लूंटना गुनामां बे आरोपी सहितनी घटनाओमां पोलीसे कुल छ आरोपीने झड़पी पाड्या छे। त्यारे जिल्ला एलसीबी द्वारा अलग अलग गुनामां छ आरोपी ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ સાથે પોલીસે રૂપિયા 95,000 નો મુદ્દા માલ પણ જપ્ત કર્યો હતો। ઘણી બધી ઘરફોડની ઘટનાએ બની હતી, એમાં બે ગેંગ સક્રિય છે અને એમાંથી એક ગેંગની ધરપકડ કરવામાં આવી છે। આ ગેંગમાં ત્રણ માણસો બાઇક ઉપર હોન્ડા શાઇન એના ઉપર ફરતો હતો અને કોઈ પણ એવો ઘર જેમાં એને લાગે કે માણસ રહેતા નથી એના નકુચા તોડીને તાલા તોડીને એના ઘરમાં ગરફોડ કરતો હતો। ત્રણ જો માણસ એમાં પકડાઈ ગયા છે, એમાં ગુરચરણસિંહ ઉર્ફે ભૈલુ આ મેઇન લીડર છે આ ગેંગનો, એના સિવાય અરમરસિંહ અને ગુરચરણસિંહ ઉર્ફે અમિત આ ત્રણ ચીખલી ગેંગનો મેમ્બર્સ છે। એમાં ભૈલો વાસદમાં દેઢ વર્ષ પહેલાં એક એવા પ્રકારનો ઘરફોડના કિસ્સામાં અટકાયત એમની અમદાવાદ પોલીસની કરેલ હતી અને જૂના આરોપી છે, રીડા આરોપી છે અને અત્યાર સુધી એને 16 જેટલી ઘરફોડની કબૂલિયાત કરી છે। અમે ઓર વ્યવસ્થિત રીતે અમે પૂછતાછ કરી રહ્યા છીએ, એમાં ઓર ઘરફોડ નીકળશે। પેટલાદમાં જો બસ સ્ટેન્ડ સામે એક વેપારી પટેલ એના દુકાનમાંથી જ્યારે આ નીકળતો હતો એની જો બેગ હતી એની ચીલ ઝડપ કરીને લૂંટ કરીને છરી દેખાવીને જો બે આરોપી હતા આ ત્યાંથી નીકળી ગયેલા હતા। અમારા આણંદ જિલ્લામાં અત્યારે કાર્યવાહી ચાલુ છે સીસીટીવી મેપિંગની, તો અમે ખબર હતી કે આ જે રૂટ પર નીકળ્યા છે એમાં ટોટલ 30 જેટલા કેમેરા હતા, એની ફૂટેજ ચકાસણી કરીને અમે એક લીડ મળી, એના આધારે અમે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। એમાં વસીમ સમી સિકંદર રાવ અને મોહસિન ઉર્ફે બંટી પઠાણ આ બંને આરોપીની ધરપકડ થઈ ગઈ છે। એના પાસેથી તમામ મુદ્દામાલ હતો એની રિકવરી કરવામાં આવી છે, એમાં 95,000 જેટલી રકમ હતી। અમારા એક સાયલેન્સર ચોરીના એક ગેંગ છે જે ધોલકાનો રહેવાસી છે, એની ધરપકડ કરવામાં આવી છે। એને અત્યાર સુધી 50થી વધારે ટોટલ 52 જેટલી સાયલેન્સર ચોરીને સાયલેન્સર ચોરીની કબૂલિયાત આપી છે। એમાંથી 23 જેટલી ભરૂચના છે, 14 વડોદરાની છે, 14 આણંદની છે અને સુરતની એક છે। એમાંથી 52માંથી 26ની FIR દાખલ થઈ છે। આ તો 26 ગુનાનું ડિટેક્શન આણંદ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે। એમાં જો પકડાયેલ આરોપી અને મુખ્ય સૂત્રધાર મુનાવર ઉર્ફે મુન્નો શેખ જો ધોલકાનો રહેવાસી છે, એના સિવાય વિજય ઠાકુર, મુલ્લા શેખ, રહીશ શેખ, મકસૂદ દિવાન અને ઇનાયત રહેમત શાહ દિવાન આ આરોપીની ઓળખાણ થઈ છે અને એની પણ ધરપકડ કરવામાં આવશે। કઠલાલ તાલુકાના સિકંદરપોરડા ગામે રહેતો 26 વર્ષીય સોમા ઉદાભાઈ ઠાકોર ગત 2009માં શાળાએ પરીક્ષા આપવા જતી 14 વર્ષની સગીરાને ભગાડી ગયો હતો, જેને